બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ ડીસા તાલુકાના જૂના ડીસા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી અરજદારોની રજૂઆત સાંભળી હતી. સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોની રજૂઆતો, પ્રશ્નોને યોગ્ય રીતે નિકાલ થાય છે કે કેમ અને કર્મચારીઓ પણ કેવી રીતે કામગીરી કરી રહ્યા છે તેની ચકાસણી કરવા માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્ન ખરે ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને બંને કચેરીમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી તેમજ કેટલા અરજદારો આવ્યા છે તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ તે અંગેની ચકાસણી કરી હતી. સાથે ગ્રામ પંચાયતમાં મફત પ્લોટ મેળવવા માટે આવેલ લોકો અને અરજદારોને રૂબરૂ મળી તેમની રજૂઆતો સાંભળી હતી અને આ મામલે અરજદારોના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે ડીસાના જૂના ડીસા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી, સાથે જ મફત પ્લોટ મેળવવા માટે અરજી કરેલા લોકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆત સાંભળી અને ઝડપી નિકાલ માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ સિવાય સ્થાનિક લોકોએ બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો અંગે રજૂઆત કરતા તેમની સામે પણ તપાસની કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. ગામમાં જૂના ડીસામાં આજે આકસ્મિક મુલાકાત કરવામાં આવી અને અહીંયા અરજદારોની જે વિભિન્ન અરજીઓ છે, જે મફત પ્લોટની અરજીઓ છે અને જે વિભિન્ન ગામના પ્રશ્નો છે એની ચર્ચા કરી છે અને અમુક સ્થળોની અત્યારે સ્થળ મુલાકાત પણ અમે લેવાના છે. કામગીરી જે છે એ ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા અને જે તમામ સ્ટાફ છે એમના દ્વારા બહુ સારી રીતે કરવામાં આવી છે કે તેમાં કઈ રીતે વેગ આવી શકે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાહેબ, જૂના ડીસા ગામમાં બોગસ ડૉક્ટર અને બીએચએમએસ ડૉક્ટર જે એલોપેથી પ્રેક્ટિસ કરે એના માટે શું પ્રોબ્લેમ છે? એની પણ તપાસ જે છે ચાલુ છે અને એની પણ કઈ રીતે નિકાલ આવી શકે. અમારા ડિગ્રી વગરના બી ડૉક્ટર છે. હા, ઠીક છે, અમે એની પણ તપાસ કરાવીશું. થેન્ક યુ.